હવે નોકરી માટેની ઉજ્જવળ તક છેલ્લા 5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસના અનુભવી તો જલ્દી સંપર્ક કરો. શરૂ થાય છે તારીખ 14મી જુલાઈના રોજ અને હા 10 દિવસ મફત ક્લાસનો લાભ લેવા સંપર્ક કરો યસ સથવારા 99785-86997. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સૌ પ્રથમ વખત સુપોષિત મિશન અભિયાન વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકાર શ્રી ઓમપ્રકાશ, પ્રાંત અધિકાર શ્રી રામનિવાસ મુંગલિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકાર શ્રી રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તારુલબેન પટેલ, રોગી કલ્યાણ સમિતિના ઈશ્વરભાઈ પટેલ, રોટરી ક્લબના પ્રમુખ સંજયભાઈ ગોસા અને રાજેન્દ્રભાઈ દોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીશ્રીએ દાખલ થયેલી સગર્ભા બહેનોની મુલાકાત લઈને રોટરી ક્લબ દ્વારા બનાવવામાં આવેલી કીટનું વિતરણ કર્યું હતું. રોટરી ક્લબના પ્રમુખ સંજયભાઈ ગોસા દ્વારા પણ કીટ આપવામાં આવી હતી, તેમજ મહિલા આરોગ્ય કર્મચારી બહેનોએ બે બે કુપોષિત બાળકને દત્તક લીધા હતા અને તે દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ અંગેની જાણકારી મહિલા કર્મચારી દ્વારા આપી. શહેરની રોટરી ભવન ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સુપોષિત શિશુ મિશન મહેસાણા કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઓમપ્રકાશ તેમજ પ્રાંત અધિકારી શ્રી રામનિવાસ બુકલિયા, શ્રી પ્રહલાદભાઈ પરમાર, શ્રી હરિભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુમિત્રાબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ ગળિયા, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઓમપ્રકાશજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આજના કાર્યક્રમમાં શહેરમાંથી લાભાર્થીઓમાં બહેનો હાજર રહી હતી, જ્યારે આજના દિવસે ખાસ શાળાએ જતી કિશોરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુમિત્રાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને અન્ય મહેમાનોના હસ્તે સગર્ભા બહેનોને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી શ્રી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપી હતી. આરબીએસકેની જે ટીમ છે, મહેસાણાની ટીમ છે, એની બધી જ ફિમેલ હેલ્થ વર્કરોએ લગભગ જેટલી પણ માતાઓ હાઈ રિસ્ક કેટેગરીમાં આવતી હોય એ તમામ માતાઓને દત્તક લઈ પૂરી સમજણ સાથે કોઈ પણ માતાનું મૃત્યુ ના થાય, કોઈ પણ બાળકનું મૃત્યુ ના થાય અને સફળતાપૂર્વક એની પ્રસૂતિ થાય અને સાથે સાથે સરકારી યોજનાઓ છે કુપોષિત બાળકો માટેનો અને ધાત્રી માતા હોય કે આપણી સગર્ભા માતાઓ હોય એ વિષય પૂરતો એના સુધી પહોંચે. માતા સુપોષિત બનાવવાનું, એનામાં કોઈ ડેફિશિયન્સી હોય, એનિમિક હોય કે બીજા પ્રકારના કોઈ લક્ષણો હોય તો ડિલિવરી પહેલાં 7 મહિના પહેલાં એ માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ બનાવવાનું એક અભિયાન મહેસાણા જિલ્લા પંચાયતની ટીમે ઉપાડ્યું છે અને કદાચ આ નવતર પ્રયોગ છે ગુજરાતની અંદર. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આ અભિનવ અભિગમ દાખવી અને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટે એના માટેનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે એક નવો અભિગમ અને ટેકનોલોજી સાથે નગરપાલિકા વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં સ્વાભાવિક વરસાદ અને ચોમાસાની સિઝનમાં ક્યાંક કાદવ કિચડ થયો હોય, ક્યાંય ગંદકી હોય, ક્યાં પાણી ભરાયું હોય તો એવા વિસ્તારમાં પૂરા થતા. વિસ્તાર મોટો હોવાથી ફોગિંગ દ્વારા અથવા તો મેન્યુઅલી એ પૂરાને મારવાનું ખૂબ અશક્ય હતું. હવે તો આ ટેકનોલોજીના યુગમાં ડ્રોન દ્વારા વિસ્તારો પણ સ્પોટ કરી અને ડ્રોન દ્વારા જ એક પણ ખૂણો બાકી ના રહી જાય, ગમે તેટલો મોટો ગંદકીવાળો વિસ્તાર હોય તો ત્યાં આગળ એ દવાઓ છાંટી શકાય એ પ્રકારનો નવતર અભિગમ પણ એમને હાથ ધર્યો છે. આરોગ્ય વિભાગ, પંચાયત આ તમામે મળી અને અહીંયા ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવો કેસો ના વધે વરસાદી સિઝનમાં એની ચિંતા કરવાવાળો આજે એમને
एक नवतर अभिगम हाथ धरो छे अने साथे साथे सिविल हॉस्पिटल में मुलाकात लीधी। नाना मोटा विषयों साथे क्या क्या नानी मोटी तकलीफ होय तो एनी पण चर्चा करी अने राज्य सरकार दरेके दरेक जग्याए आखा गुजरातनी अंदर कोईपण सब डिस्ट्रिक्ट हॉस्पिटल होय पीएचसी सीएचसी डिस्ट्रिक्ट हॉस्पिटल होय झड़पथी क्या नानी मोटी लेकिंग होय त्रुटिओ होय तो पूरी करवा माटे कटिबद्ध छे। समग्र आखा राज्यनी अंदर आ व्यवस्थाओ सुदृढ़ केवी रीते बने अने लोको सुधी आ सगवड़ केवी रीते पहोंचे एनो प्रयत्न करी रही छे अने रोटरी क्लब द्वारा आम तो कायमी एमनी सिस्टम छे जेटली पण डिलीवरी त्यां थाय त्यां सुपोषण किट वर्षोथी आपता आव्या छे अने हवे तो एवरेज 70-80 डिलीवरी आपणी सिविल हॉस्पिटलमां थती थई गई छे। ખૂબ ડોક્ટરોની સંખ્યા સ્કિલ્ડ ડોક્ટરો અને સાધનોનો અભાવ પણ નથી। આજે 600-700 જેટલી ઓપીડી ત્યાં થઈ છે અને સર્જરીમાં પણ ઘણો નોંધપાત્ર વધારો વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં થયો છે। સ્ટાફ પણ ખંતથી મહેનત કરી રહ્યો છે, એ સ્ટાફ પણ અભિનંદનીય છે અને મહેસાણા જિલ્લા પંચાયતની ટીમ પણ એના નવતર અભિગમ માટે અભિનંદનીય છે। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94-294-35-034 અલ્પેશ બારોટ 93-774-26-544 વિસનગર કે ન્યૂઝ।